એમ્બ્યુલન્સ અને 108 જેવી ઇમરજન્સી સેવાઓને સાઈડ આપી અને દર્દીની જિંદગી બચાવવાના અભિયાન સાથે મૂળ મહેસાણા જિલ્લાના રાજપુર ગામના વતની અને હાલ પુનામાં સ્થાયી થયેલા ડાભી પરિવારની 24 વર્ષીય પૂજા ડાભી કે જે ગ્રેજ્યુએટ છે અને આજે 2 વર્ષથી રેસિંગ નેશનલ ચેમ્પિયન છે. સાથે સાથે આર્કિટેક્ચર અને ટ્રાવેલિંગ ટુરિઝમનો અભ્યાસ પૂર્ણ કરનાર પૂજા અવારનવાર એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓને ટ્રાફિકમાં ફસાતી જોઈ હતી અને પૂજાના માનસપટ પર આ ઘટનાઓ છવાઈ ગઈ હતી અને મનોમન નક્કી કરી અને 3 જાન્યુઆરીએ પોતાની બાઇક અને ઇમરજન્સીને સાઈડ આપવાના સંદેશ સાથે પુનાથી નીકળી અને 10 રાજ્યોના પ્રવાસ બાદ આજે પાલનપુરની મહેમાન બનેલી આ સાહસી યુવતીએ વર્લ્ડ ટૂર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ઇમરજન્સી સેવાઓને સાઈડ આપવાના સંદેશ સાથે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું હતું. હું પૂજા અજિતસિંહ ડાભી પુનાની છું અને આખો ઓલ ઇન્ડિયા રાઈડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. મેં 3rd જાન્યુઆરીથી અત્યાર સુધી 10 સ્ટેટ્સ થઈ ગયા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ પુણે, મેઇન મહારાષ્ટ્રથી કર્ણાટકા, કેરેલા, તમિલનાડુ, આંધ્રા, તેલંગાણા અને ઓરિસ્સા, છત્તીસગઢ, એમપી અને હવે ગુજરાત આજ પતી જઈ રાજસ્થાન બાજુ નીકળી છું. અત્યાર સુધી કંઈ 10,000 કિલોમીટર થઈ ગયા છે મારા. મેઇન સંદેશ બધા લોકોને એ આપવાનું છે કે એમ્બ્યુલન્સને સાઈડ આપો, ઇમરજન્સી વ્હીકલ્સને સાઈડ આપો. બહુ બધા લોકોને તકલીફ થાય છે સિટીઝમાં, એમ્બ્યુલન્સને સાઈડ નથી આપતા, અંદર મરીઝોને શું થાય છે કોઈને ખબર નથી પડતી, પોતાનું ટ્રાફિકથી નીકળવા માગે છે બધા પણ કોઈ સાથ આપવા નથી માગતા કે કોઈ મરીઝ છે. એ લોકો એવું વિચાર કરવું જોઈએ કે કદી તરી અમારું કોઈ અપનું કે પોતે એ જ થશે એમ્બ્યુલન્સમાં ત્યારે શું કરશે. બાઇક લઈને તમે એકલા જ મુસાફરી કરો છો? બાઇક લઈને એકલી જ નીકળું છું અને ઓલ ઓવર ઇન્ડિયા 29 સ્ટેટ્સ કરવાના છે. 3 મહિના લાગશે, હજુ 1 મહિનો થઈ ગયો છે. સારો કે ખરાબ કોઈ બનાવ બન્યો અત્યારે? હજુ સુધી તો કંઈ નહીં, લોકો તો બધા સારા મળ્યા છે. આપનું નામ? પૂજા રવિ. 24 યર્સ. પુણે. જે લોકો આ યુવતીની વાત સમજે અને ઇમરજન્સી સેવાઓને સાઈડ આપતા થઈ જાય તો હજુ પણ વધુ કેટલી એ જિંદગીઓને બચાવી શકાય તેમ છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર.